हळवदमां वातावरणना पलटाना पगले जीराना पाकमां नुकसान थवानी भीती। हळवदमां अचानक वातावरणमां पलटो आवता खेडूतो पर माठी असर थवानी भीती सर्जाशे। त्यारे हळवद तालुकाना प्रकाशनगरना खेडूतोए जणाव्युं के मावठानो मार खेडूतोने भोगववानो वारो आवशे। अगाउ कार्यो अने सुकाकारीना कारणे जीरामां नुकसानी थती ज हती। बीजी तरफ मावठाए खेडूतोने चिंतामां वधारो कर्यो छे। जगतनो तात सतत बे सीजनथी नुकसानी वेठी रह्यो छे। आ सीजन सारी होवानी आशाए जीराना मोंघा बियारण वावीने खेती करी हती, परंतु चोमासामां अतिवृष्टिनी नुकसानी बाद चालू सीजनमां जीरानो पाक पण रोगोना भरडामां सपડાયો હતો। ત્યાં અચાનક માવઠાથી અસરના પગલે ખેડૂતો પર આફતના વાદળો ઘેરાયા છે। પંથકમાં કમોસમી વરસાદથી જીરાના પાકને વ્યાપક નુકસાન થયું છે। ખેડૂતોને પડ્યા પર પાટું, હજારો વીઘા જીરાના પાકમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। વાતાવરણમાં અચાનક પલટો આવતા ખેડૂતોને મોઢામાં આવેલા કોડિયો છીનવાયો હોય તેવી પરિસ્થિતિ ઉદ્ભવી છે। જીરા પાકોમાં સુકારો, કાળિયો જેવા રોગોના કારણે પણ નુકસાની વેઠવી પડે છે। ત્યારે વાતાવરણમાં અચાનક પલટો આવતા ખેડૂતોને મોઢામાં આવેલો કોડિયો ઝૂંટવાઈ ગયો છે। જગતનો તાત બહેલા બની ગયો છે। સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે યોગ્ય કરવા ખેડૂતોની માંગ ઉઠવા પામી છે। સાથે સાથે ઘઉં, તલ, રાયડો, ધાણાના પાકને પણ નુકસાની થવાની ભીતિ સેવાઈ રહી છે। ખેડૂતને બધી બાજુથી માર પડી રહ્યો છે। જગદીશ ચતુર બરાબર પ્રકાશનગર રહેવાસી, અને અમારે જીરામાં નુકસાન આવી ગયું આ વરસાદના કારણે, અને ભાવ પૂરતા મળતા નથી, એના લીધે અમારી અપેક્ષા એ છે કે કંઈક આનું વળતર મળે, બરાબર એવી અપેક્ષા છે, એટલે એના લીધે કંઈક સરકારને નિર્ણય લેવાનું કારણ કરો એમ। અમે જીરું વાવ્યું છે શિયાળું મોલ, એ જીરાની અંદર પહેલાં તો જાણે વાવેતરની અંદર અમારે DAP નો ખર્ચો બહુ મોટો થઈ ગયો, અને પછી જ્યાં ઉરિયા નાખવાનું થયું ત્યાં ઉરિયા ના મળ્યું, અને જ્યાં પછી બધું કમ્પ્લીટ થઈ ગયું, ત્રીજું પણ પાયું તો એકદમ સુકારો આવ્યો, 50% જેવું જીરું સુકાઈ ગયું, 50% બચ્યું, અને 50% બચ્યું ને પાછો વળી અત્યારે કમોસમી વરસાદ આવ્યો, જીરું થઈ ગયું લાલ, અને લાલ થઈ ગયું, હવે એ જીરું અમે કાઢીને હળવદ લઈ જઈએ વેચવા, તો એ જીરામાં અમને માન 2000 ને 2100 રૂપિયા એવું કંઈક બજાર મળે। આ જીરામાં અત્યારે જો પહેલાં હુકારાની એવી પરિસ્થિતિ હતી બરાબર, અત્યારે આ કાલ આ વરસાદ માવઠું થયું એટલે અત્યારે જીરામાં એ નુકસાની ગણાય, હવે આમાં ખેડૂને અત્યારે આ વાવેતર વખતે 4-5 હજારનો ખર્ચો થાય બરાબર, અત્યારે આ ભાવમાં આ 2000 2200 2300 લગીને 2500 લગીને ભાવ બરાબર, એટલે ખેડૂને અત્યારે 5-6 હજારની નુકસાની, એટલે ખેડૂને આમ ગણે તો અત્યારે ખેડૂને કંઈ વધે જ નહીં લોને, એવી ખેડૂતની પરિસ્થિતિ છે ભાઈ છે। ગામ પ્રકાશનગર છે, તાલુકો હળવદ, જિલ્લો મોરબી। કાલ વરસાદ થયો ત્યારે માવઠાના કારણે ખેડૂતને ઘણું નુકસાન થયું છે, અને જીરામાં હુકારો આવ્યો છે, અને જીરાના ઉપરથી કારું પડી ગયું છે, અને તેના કારણે ખેડૂતને ઘણું નુકસાન થાય છે, અને ખેડૂતને તેના કારણે સરકાર કોઈ સહાય કરે તો ખેડૂતને યોગ્ય ભાવ પણ નથી મળતા, ખેડૂતને અત્યારે બજારમાં લઈ જાય તો 2000 થી 2500 રૂપિયા ભાવ ચડે છે, ત્યારે અત્યારે જીરાના પોઝિશનના ભાવ 3500 હોવા જોઈએ, ત્યાં ખેડૂતને અત્યારે 2500 અને 2000 ચડે છે, આમાં ખેડૂતને ક્યાં આવક બમણી થવાય, સરકાર 2022માં લગીનો ખેડૂતને ક્યાં બમણી આવક કરવા માટે મથે છે, પણ ખેડૂત આમને પાયમાલ થતો જાય છે, અને તેના કારણે ખેડૂતને કેવી આવક, આ તમે જીરા ઉપર જુઓ છો વરસાદ થયો છે તેના કારણે કેવી રીતે પોઝિશન થઈ, તમે જીરું જોઈ શકો કેવું થઈ ગયું છે, કારણે ખેડૂતને કોઈ સરકાર સહાય કરે તો યોગ્ય ભાવ મળે, તેના માટે ખેડૂતને યોગ્ય પર કોઈ સહાય આપે તો ખેડૂતને કોઈ લાભ થાય, તેના કારણે ખેડૂત પ્રાઇમાલ થતો જાય છે।